જેમાં સર્વપ્રથમ પ્રશ્નો તમારો એક અની અંદર માગ્યા મુજબ ઉત્તરો આપો એમાં દરેકના એક ગુણ રહેવાના છે અને ત્રણ પ્રશ્નો પૂછાવવાના છે એમાં પહેલો સવાલ તમારી સમક્ષ રજૂ કરવામાં આવ્યો છે કે ભાઈ સ્વયંપોષી માટે ખાલી જગ્યા આવશ્યક હોય છે તેમાં કાર્બન ડાયોક્સાઇડ તથા પાણી ક્લોરોફિલ ત્યાર પછી સૂર્યપ્રકાશ કે આપેલા તમામ તો આપણને બધાને ખબર છે સ્વયંપોષી માટે તો આવશ્યક પોષક દ્રવ્ય હોય તો કોણ હોય એ તો કે વિદ્યાર્થી મિત્રો આપેલ તમામ આવે છે ત્યાર પછી બીજા સવાલની વાત કરીએ તો ખરું કે ખોટું જણાવો

અને ત્યા જઈને તમારી એકમ કોષટીનું IMP પેપર IMP મટીરીયલ IMP ક્વેશ્ચન્સ આ બધી વસ્તુ તમને છેને એ એપ્લિકેશનંદર મળી શકો છો તો फटाफट જાઓ આજે જ તમે છે ને એપ્લિકેશન ડાઉનલોડ કરો અને તમારી તૈયારી જબરદસ્ત બનાવો વિદ્યાર્થી મિત્રો ખાલી આઈએમપી ક્વેશ્ચન જ નહીં એકમ કસોટીનું પેપર જ નહીં પરંતુ આની સાથે સાથે વિદ્યાર્થી મિત્રો તમને લોકોને શું મળશે ખબર છે તો કે તમે એપ્લિકેશન ડાઉનલોડ કરશો તો તમને લોકોને તમારા ધોરણમાં કોઈ પણ ધોરણમાં તમે અભ્યાસ કરો છો કોઈ પણ ધોરણની એકમ કસોટી હોય કોઈ પણ ધોરણની એક્ઝામ હોય તો એની અંદર તમે સિલેક્ટ કરો તો તમને વિડિયો લેક્ચર મળવાના છે વિડિયો લેક્ચરની સાથે સાથે તમે વિચાર કરશો તમને ટેક્સ બુક મળશે ત્યાર પછી વિડીયો મળશે મટીરિયલ મળશે રીડિંગ મટીરિયલ મળશે અને તમે એમસીક્યુ ની તૈયારી

બની આપણે સોલ્યુશન કરવાનું છે એમાં તમને પહેલો સવાલ આવો પૂછાય છે બે ગુણ સવાલ છે બે પ્રશ્નો તમને પૂછવાના ટોટલ ગુણ એના ચાર છે એમાં પહેલો સવાલ કે આપણા જટર એસિડની ભૂમિકા શું છે કે ભાઈ આપણું જટર છે એસિડ ભૂમિકા શું છે

અરીસાના ઉપયોગો જણાવો તો અંતરગોળ અરીસાના ઉપયોગો પૂછે તમે શું કહેશો તો વિદ્યાર્થી મિત્રો આપણે બધાને ખબર છે કે ભાઈ ટોર્ચ છે સર્ચ લાઇટ છે વાહનોની હેડલાઇટ છે આ બધી જગ્યાએ વપરાય બીજું દાઢી કરવાની અંદર ત્યાર પછી મેકઅપ કરવાની અંદર બધી જગ્યાએ દાખતરો પણ પોતે છે એ દાંતનું નિદાન કરવા માટે વાપરતા હોય છે

एक तुने तो, -खोटू के, की के भाई, शीरा। तो शीरा आवेला हो शीरा हूँ तो शीरा अंदर शूल हो तो वाल आए खोटू बीजू के भाई, तो भाई प्रकाश ना वक्री भवन एट समझा तो विद्यार्थी मित्रों ते व्याख्या पूछी प्रकाश ना वक्री भवन शुभ

અને ટોટલ ત્રણ સવાલો પૂછાશે એટલે તમને ત્રણ ગુણ મળવાના છે પહેલું એમસી ક્યું ખાલી જગ્યામાં પાયરુ વેટના વિઘટન થવાથી કાર્બન ડાયોક્સાઇડ અને પાણી અને ઊર્જા પ્રાપ્ત થાય તો સાદું સિમ્પલ જે ઘણા સૂત્ર છે એની અંદર શું થતું હોય છે તો કે ભાઈ પાયરુ વેટ છેનું વિઘટન થઈને કાર્બન ડાયોક્સાઇડ પાણી ઊર્જા બને ત્યાર પછી સવાલ પૂછો છે વ્યાખ્યા આપો લેન્સ લેન્સ કોને કહેવાય એની વ્યાખ્યા પૂછે તમારે જોવાનું ભાઈ જેની એક અથવા તો બંને

मार्केट में चौथी साराम सारी बुक कई आवे हमारे तैयारी तो करवी छे परंतु बेस्ट माथी बेस्ट तैयारी करवी तमारू शू करू तो विद्यायन मित्रों डोंट वरी तुम्हारा सपना वो पूरा करवाने जिम्मेदारी विद्याकुल गुजरात यूट्यूब चैनल नी कारण के स्वयं पब्लिकेशन ने यूथ एजुकेशन द्वारा ધોરણ અને અને વિદ્યાર્થીઓ માટે નવા પ્રકાશનો લોન્ચ થઈ ચૂક્યા છે જ્યાં હા વિદ્યાર્થી મિત્રો તમે ધોરણ ગુજરાતી ધોરણ દસ માં ગુજરાતી મીડિયમ અભ્યાસ કરો છો તો ગણિત છે વિજ્ઞાન છે સામાજિક વિજ્ઞાન છે ગુજરાતી છે ઇંગ્લિશ છે ઇંગ્લિશ ટેક્સ્ટબુક છે સંસ્કૃત છે અરે તમે ધોરણ

અને ત્યાર પછી મુખમાં જે સ્ટાર્ટનું પાચન થાય જઠરમાં પ્રોટીન હોય છે તો પાચન તત્વ હોય છે આટલું લખવાનું છે બીજો વિદ્યાર્થી મિત્રો તમને કોઈ આખું ઈ વર્ષ દરમિયાન તમારા ધોરણ 9 10 11 12 માં જે માં પણ તમે અભ્યાસ કરો છો આખા કો સિલેબસ જે પ્રમાણે સ્કૂલમાં ભણાવે છે એવી જ રીતે ગુજરાતની નંબર 1 এড્યુકેશન ટીમ નંબર 1 શિક્ષકોની ટીમ જો તમને ભણાવે તો આવો પ્રશ્ન આપણને થાય તો વિદ્યાર્થી મિત્રો ડોન્ટ વરી કારણ કે ટોપર બેચ તમારા માટે લોન્ચ થઈ चुकी છે વિદ્યાર્થી મિત્રો ટોપર બેચમાં શું છે તો કે તમે ધોરણ નવ માં ભણો છો તમે ધોરણ અગિયાર દસ માં ભણો છો ધોરણ બાર માં ભણો છો ધોરણ અગિયાર કોમર્સ માં ભણો કોઈ પણ ધોરણ માં ભણો છો તો વિદ્યાર્થી મિત્રો એમનો તમારો જે મુખ્ય વિષયોનો જે સિલેબસ છે બરોબર એ સિલેબસ ના દરરોજ લાઈવ લેક્ચર આવવાના છે રેકોર્ડિંગ લેક્ચર તમને લોકોને મળવાના છે લાઈવ લેક્ચર ને જોઈ શકતા તો તમને ડાઉટ સેશન મળવાનું છે ફૂલ યર તમને સ્ટડી કરાવવામાં આવશે બેટા ત્યાર પછી લેક્ચર નોટ્સ પણ તમને આપવામાં આવશે તમારું બેસ્ટ રિઝલ્ટ બનશે

આ જે જ તમે જોડાઈ જાવ કારણ કે તમે અત્યારે જેટલું મોડું કરશો એટલું નુકસાન તમારે છે બરોબર આગળ આપણે વાત કરીએ તો સવાલ આવે છે ચાર બની નીચે આપેલા પ્રશ્નો ઉત્તર આપો દરેકના ચાર ગુણ અને તમને એક સવાલ પૂછાવાનો છે આ સવાલ મોસ્ટ ટાઈમ ટાઈમની પરીક્ષામાં હોઈ શકે કે ભાઈ ઉત્સર્જન એટલે શું અને મનુષ્યનું ઉસંગતના નામ શું મળ્યા કર્યું દોરો તો આપણે બધાને ખબર છે ભાઈ નાઇટ્રોજન યુક્ત નકામો હાનિકારક જે છે પછી ઉક્ષક દ્રવ્ય છે યુરિયા છે પછી યુરિક એસિડ ચાનો નિકાલ કરવો

तो विद्यार्थियों मैंने आशा है कि तुमने जरूर थी हमें मजा आई हो इसे समझाणु है तुम्हारा कांसेप्ट क्लियर हो जाए तो अभी इस वीडियो ने लाइक करो और कमेंट करना भूलता नहीं और चैनल ने सब्सक्राइब करना भूलता नहीं बोलो सुखने वाले लेक्चर में क्या सूरज आप सो जय हिंद जय भारत भारत माता की जय